स्वर्गीय तनसुख माहिचाए तैयार करेली 50 जेटली टेक्सटाइल डिजाइन आधारित पेंटिंग्स तेमज डिजिटल फॉर्म तैयार करायेली पेंटिंग्स एक्जिबिट करवामां आवी छे। जे विषे तेमना पुत्री प्रवीणा महिचाए कह्युं हतुं के मारा पिता हल्दी कुमकुम मेहंदी दाड़मनी छाल काथो रतनज्योत मेरीगोल्ड सहित फूल पांदड़ा तेमज माटी सहित अन्य प्राकृतिक तत्वों माथी रंगो अने नेचरल डाई बनावता अने तेनो उपयोग पोताना पेंटिंग्स मा करता हता। तेमने फाइन आर्ट्स फेकल्टी माथी पेंटिंग विभाग माथी अभ्यास कर्यो हतो तेमज खानगी इंस्टिट्यूट माथी तेमने टेक्सटाइल डिजाइन नो अभ्यास कर्यो हतो। त्यारबाद तेमने 21 वर्ष विवर्स सर्विस सेंटर मा डायरेक्टर तरीके काम कर्यो हतो। तेओ केजी सुब्रमण्यम एनएस बेंद्रे सहित महानुभावना लोकलाड़ीला विद्यार्थी हता। તેમના પેન્ટિંગ્સ બિલ ક્લિન્ટન સહિત વિશ્વની ખ્યાતનામ હસ્તીઓ પાસે મોજુદ છે। તેમને વિશ્વ સ્તરે અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા હતા। તેમણે વિવિંગ સર્વિસ સેન્ટરમાં કારીગરોની મહેનત ખૂબ જ બારીકાઈપૂર્વક જોઈ હતી। ત્યારથી તેમણે લુપ્ત થઈ રહેલી ટ્રેડિશનલ આર્ટ એન્ડ ક્રાફ્ટને પૂર્ણ જીવિત કરવાની નેમ લીધી હતી। તેમણે ટ્રેડિશનલ આર્ટથી લઈને ડિજિટલ પેન્ટિંગ સુધી દરેક માધ્યમમાં કામ કર્યું છે। હાલ હું તેમના આ વારસાને આગળ ધપાવી આજની પેઢીને ટ્રેડિશનલ આર્ટ અને ક્રાફ્ટ શીખવું છું। આ એક્ઝિબિશન મારા ફાધર ઇન લોનું છે, જે 1964-65 અહીંયા બરોડા MS યુનિવર્સિટીમાં એમણે અભ્યાસ કરેલો પેઇન્ટિંગ્સ ડિપાર્ટમેન્ટમાં। એમના પછી એમણે ડિપ્લોમા કર્યા પછી ડિગ્રી કરવા માટે અમદાવાદની NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એમણે 2 વર્ષ સુધી ત્યાં એમણે કોર્સ કર્યો અને એકદમ બરોડાના આર્ટિસ્ટ તરીકે એણે સારામાં સારું નામ કમાયું। અમદાવાદમાં બી આર્ટિસ્ટ તરીકે એણે સારામાં સારું નામ કમાયું અને ઓલ ઓવર ગુજરાત કે ઇન્ડિયામાં સમજી લો એનું નામ એકદમ પ્રખ્યાત છે। કારણ કે એમણે બધું જ જે કામ કર્યું છે એ વેજીટેબલ ડાઈસ, જે નેચરલ કલર જેને કહેવાય કે કુદરતમાંથી આપણને જે કલર મળતા હોય એનામાંથી એમણે બધા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે। એટલે એમને એક્સપાયર થયા અને 10 વર્ષની જે થયા તો એમની યાદમાં અમે આ એક્ઝિબિશન ગોઠવ્યું છે। એના માટે અમે બરોડા MSU ફાઇન આર્ટ્સ ફેકલ્ટીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે એમનું પ્રદર્શન ગોઠવ્યું છે। આ કયા પ્રકારનું પેઇન્ટિંગ છે અને શું કહેવાય? આ પેઇન્ટિંગ્સ બધા ટ્રી ઓફ લાઈફ છે। તમે જોશો કે કોઈ બી માણસ જેમ એકસરખો નથી હોતો એમ ટ્રી બી એકસરખા નથી હોતા। તમે કોઈ બી ટ્રી જોશો તો એની અંદર તમને દરેક ફૂલ પત્તી બધા અલગ અલગ હોય છે, પણ અહીંયા એવું બતાવવામાં આવ્યું છે કે એક જ ટ્રી છે પણ એની અંદર તમને અલગ અલગ જાતના ફ્લાવર કે ફ્રૂટ બધા અલગ અલગ દેખાશે। એનો મતલબ એવો છે કે બધા માણસોને ભલે આપણે અલગ અલગ રીતે જોઈએ પણ ખરેખર તો એક માણસ એક જ છે અને સારામાં સારો વ્યક્તિ બની શકે છે। મારા ફાધરનું નામ શ્રી તનસુખભાઈ મહિચા, એમનો જન્મ રાજકોટમાં થયેલો ને બધું ભણતર રાજકોટમાં પૂરું કર્યા એના પછી બરોડા અને પછી અમદાવાદમાં એમણે ભણતર પૂરું કર્યું। We'll be right back.